પ્રિય વાચક, હું તમને પ્રેમ કરું છું. તમે ગમે તે હો, તમે મંદિરમાં જઈ તમારા ઈષ્ટ દેવોની પૂજા કરતા હો, કે તમે મસ્જિદમાં જઈ પાંચે વખતની નમાઝ અદા કરી ઈબાદત કરતા હો, કે પછી તમે ગિરજાઘર ચર્ચમાં ઘૂંટણે બેસી ઈસુ મસીહની પ્રેયર કરતા હો, ભલે તમે કોઈ પણ ધર્મના અનુયાયી હો, હું તમને પ્રેમ કરું છું. આમ કહીને માણસ જાતને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના કે કોઈ પણ નાત કે જાતના વાડામાં કેદ કરવાને બદલે માનવનું માનવ તરીકેનું મૂલ્ય સમજનાર અને સ્વીકારનાર, માણસનું એક જીવંત ચેતના તરીકેનું ગૌરવ પીછાણનાર એવી વ્યક્તિમત્તાનું નામ છે રુસ્વા મઝલુમી. રુસ્વા મઝલુમીનું નામ સ્મરણ થાય કે તરત જ કવિતા સાથે ગરોબો કેળવનાર સૌ કોઈને રુસ્વા સાહેબનો એક શેર અનિવાર્યપણે યાદ આવે કે મોહતાજ ના કશાનો હતો કોણ માનશે, મોહતાજ ના કશાનો હતો કોણ માનશે, મારોય એક જમાનો હતો કોણ માનશે. તો રુસ્વા સાહેબના વ્યક્તિત્વમાં આ ખુમારી છે, તેમ એમના કવિત્વમાં પણ બુલંદી છે. તો આવા એક માણસનું માણસ તરીકેનું મહિમાગાન કરતા ઉમદા માનવ અને આપણી ભાષાના સમર્થ શાયર રુસ્વા મઝલુમીની સાથે આજે આપણે ગોષ્ઠી કરીએ અને એમની સ્મૃતિ મંજુષામાંથી કેટલીક મૂલ્યવાન એવી સામગ્રી કઢાવીએ. નમસ્તે રુસ્વા સાહેબ. નમસ્કાર રુસ્વા સાહેબ. ફરમાવો. સાહિત્ય જગતમાં રુસ્વા મઝલુમી તરીકેનો આપનો પ્રવેશ થયો એ પૂર્વે લોકોના પ્રજાના હૈયામાં આપનો પરિચય એક દરબાર તરીકેનો, પાજોદ દરબાર તરીકેનો હતો. આજે પણ અલબત્ત પાજોદની પ્રજાના હૈયામાં આપનું બહુ જ માનભર્યું અને આદરભર્યું સ્થાન છે. અલ્લાહની મહેરબાની. તો સૌ પ્રથમ તો આપ એ પાજોદના કંઈક સંસ્મરણો વિશે વાત કરો. પાજોદનું તત્કાલીન વાતાવરણ કેવું હતું, પાજોદની આજની તાસીર કેવી છે, અને એ પાજોદના સમગ્ર પરિવેશનો આપના વ્યક્તિત્વના ગાઢ ઘડતરમાં કોઈ હિસ્સો છે કે કેમ, એના વિશે થોડી વાત કરો. મિત્ર, આપનો સવાલ એક એવો છે કે જે ખૂબ લાંબો સમય લઈ લઈએ એનો હું જવાબ આપું તો બરાબર, પણ ટૂંકામાં હું એમ કહીશ કે પ્રેમની વાત ટૂંકમાં કેવી રીતે કહું. એ મિત્ર, એ તો સાત સમંદરની વાત છે. વાહ વાહ, બહુ સરસ. સમજ્યા? અને વધારેમાં કે પાજોદની અંદર એક રાજવી તરીકે આજ પણ મારું જે બહુમાન છે એ પહેલાં તો અલ્લાહની મહેરબાની. અને બીજું, મેં પાજોદની પ્રજા સાથે એક સારા વહીવટ દરબાર તરીકે નહીં પણ એક સારા વહીવટદાર અથવા ટ્રસ્ટી તરીકે એમની સાથે મેં રેસ્ટો રાખ્યો અને મેં એમને પ્રેમ આપ્યો. બરાબર છે. અને એ પ્રેમનો સામો જે વળતર છે આજે મને વ્યાજ સાથે મળી રહ્યો. અચ્છા અચ્છા, બરાબર છે. હવે બીજું સાહેબ, આપ મઝલુમ શાહ અને સેવાદાસજી જેવા અનેક સંતો મહંતો ફકીરો એમના સંપર્કમાં, એમના સાનિધ્યમાં અને એમના સમાગમમાં પણ આવેલા, તો તે જાણવાની એ પણ ઈચ્છા થાય છે કે આ બધા સંતો મહંતો કે ફકીરો એમની જે ફિલસૂફી છે, એમનું જે તત્વદર્શન છે, એમની આપના ચિત્ત ઉપર કેવી છાપ ઝીલાય છે અને આપના સર્જન ઉપર, વિશેષ કરીને ગઝલ ઉપર, કંઈ એમનો પ્રભાવ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઝીલાયો છે કે કેમ, એના વિશે થોડી વાત કરો. બહુ સારો સવાલ છે. ફરી પાછો હું એમ કહું કે તંગ દામન વક્ત કમ ગુલ બે હિસાબ, તંગ દામન વક્ત કમ ગુલ બે હિસાબ, ઇન્તેખાબ એ દસ્તે ગુંચી ઇન્તેખાબ. આ બધી વસ્તુઓને એક નાના દામનમાં એક સમયની સાથે સંકળાવી લેવી એ મારા જેવા એક નાના માણસને માટે તો બહુ જ મુશ્કેલ છે. પરંતુ એ પણ હું આપ કહું કે આધ્યાત્મિક રીતે અથવા મારી જાત ઉપર આ લોકોનો જે પ્રભાવ પડ્યો અથવા મારી ગઝલ ઉપર અનુસાર અથવા મારા પોતાની રુચિ ઉપર જે પડ્યો એના માટે એમના પ્રભાવથી, ખાસ કરીને મારા મઝલુમ છે, હું મઝલુમ એટલા માટે લખું કે મારા જે પીરો મુર્શિદ હતા, આદિમતી ગુરુ, એમનું નામ સૈયદ મઝલુમ શાહ હતો, હવે તો દેવ થઈ ગયા છે. એને પાજોદમાં અત્યારે એ સેવાદાસજી હતા. બરાબર છે. અને બેયની મારા ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો અને એમનાથી મને એક જ જાણવા મળ્યું, જો આપ લોકો તો બહુ સમજદાર છો ને દર્શકો પણ એટલા જ સમજદાર હશે,
કે એના માટે પણ છે કે દુખ્યા દિલોનો નિત્ય હું દિલાસો બની રહું, સુસવા રહે છે એ જ હવે તો ફિકર મને. બાબા એ લોકોના પ્રભાવથી મને મારા મન ઉપર જે અસર થઈ આ એક શેરની અંદર, અચ્છા કે દુખ્યા દિલોનો નિત્ય દિલાસો બની રહું સુસવા રહે છે એ જ હવે તો ફિકર મને. વાહ. અને આપ જો માધ્યમ સમજો મારી ગઝલનો, તો પહેલા તો લોકોની પાસે માનવતા માટે અને જે દુખ્યા દિલોનો નિત્ય દિલાસો મેં કહ્યું પહેલા કે એ લોકો જે દુઃખમાં રેડા જ કરે છે એમને થોડીક વાર કાંઈ ના આપી શકું તો દિલાસો તો આપી શકું. બરાબર છે. એમને હિંમત તો આપી શકું કે જીવન જીવવું હોય તો આવી રીતે જીવો. બરાબર. આ ખાસ મારું માધ્યમ છે. અને માનવતા એટલે ગરીબ લક્ષી, કે જે લોકો એમ માને છે કે હું નવાબ ક્યાં છે, પણ મારા હૃદયમાં હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો, હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો, આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે. બસ આ મારા જીવનની સર્વધર્મ સમભાવની વાત. સાહિત્યકાર શબ્દકાર પોતાના સર્જનમાં બહુ સારી રીતે લાવતા હોય છે. અમૃત ઘાયલની જાણીતી પંક્તિ, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. અથવા તો ભગવતી કુમાર શર્મા પણ એ જ વાત જુદી રીતે કે મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી, કે અનિલ જોશી એના ગીતમાં પણ એમ કહેતા હોય. એ બધું એ વાતની ગવાહી પૂરે છે કે આ નાત અને જાતના વાડામાં એવા કોઈ વિખવાદમાં પડવાને બદલે આપણે માણસ તરીકેનું આપણું જે મૂલ્ય છે એ પ્રસ્થાપિત કરવું જોઈએ. આવું તો અનેક શાયરોના સર્જનમાં આવતું હોય છે. તો રૂસવા સાહેબ, મારે આપને એ પૂછવું છે કે આપનું એ સંદર્ભમાં શું માનવું છે કે ભાઈ સાહિત્યકાર શબ્દના માધ્યમ દ્વારા શબ્દના ટૂલને અખત્યાર કરી અને એ આવી કોમી એકતાની વાત, માનવતાના ધર્મની વાત કઈ રીતે કરી શકે, અને આપના કોઈ શહેરમાં એ વાત આવી હોય, આપે પણ માનવતાની વાત ઘણી બધી કરી છે શહેરમાં, તો એ કંઈક એવા કોઈ શેર સંભળાવો અને એના વિશેનો આપનો અભિપ્રાય છે પણ આપો. બહુ સારો સવાલ છે અને બહુ સીધો સવાલ છે કે મારો જે શેર છે ઇરશાદ, કે અબ આદમી કો ચાહિયે ઇન્સાન બના રહે, અબ આદમી કો ચાહિયે ઇન્સાન બના રહે, મુશ્ત એટલે મુઠ્ઠી, અબ આદમી કો ચાહિયે ઇન્સાન બના રહે, ઉસને તો મુશ્તે ખાક કો ઇન્સાન બના દિયા. એને તો તમને જયારે પેદા કર્યા ત્યારે તમારી પાસેથી ઇન્સાન બનાવીને જ તમને પેદા કર્યા, એટલે માનવ બનાવીને તમને પેદા કર્યા. હવે તમે માનવ તરીકે જીવો અથવા જાનવર તરીકે કે જે રીતે જીવો એ તમારા હાથની વાત છે, પછી તમારી પાસે તો માનવતાનો જ ઓલું રાખે છે. અને મારી ગઝલમાં એક છે પહેલા કે ઉભય ગંગા જમજમ છે, મારી ગઝલમાં એકતા માટે. બરાબર છે. ગંગા અને જમજમ નો સમન્વય કે ઉભય ગંગા જમજમ છે મારી ગઝલમાં, અને અનોખો જ સંગમ છે મારી ગઝલમાં. બરાબર છે. ઉભય ગંગા જમજમ છે મારી ગઝલમાં અને અનોખો જ સંગમ છે મારી ગઝલમાં. આ એકતા માટે આપ લઈ શકો અથવા આગળ. બરાબર. મારી પોતાની આદત કે જગત કાજે અજબ સંવેદના છે મારી ફિતરતમાં, જગત કાજે અજબ સંવેદના છે મારી ફિતરતમાં, ગણું છું ફૂલ કાંટા બેઉને સરખા હકીકત. બહુ ખૂબ સાચ. જગત કાજે અજબ સંવેદના છે મારી ફિતરતમાં, ગણું છું ફૂલ કાંટા બેઉને સરખા હકીકતમાં, અનોખા ઢંગથી જીવી રહ્યો છું જિંદગી રૂસવા, અનોખા ઢંગથી જીવી રહ્યો છું જિંદગી રૂસવા, ને અદાવત હોય તો પલટાઈ જાય છે મહોબ્બતમાં. હવે જો આપ ખરેખર આપના જીવનમાં પ્રેમ, જે અમે ગઝલકારો આપ પણ એમાં કે અમે બધા સુફીઝમના સીધા વારસદારો છીએ, ગમે એવા આગળ પાછળ જેવી રીતે મોટા થઈ, પણ સુફીવાદમાં તો કોઈની તરફ ધિક્કાર, નફરત, કોઈની સાથે વેર એ બિલકુલ બના જ છે. બરાબર છે. સૂફિઝમ એટલે પ્રેમ પ્રેમ પ્રેમ, દયા દયા દયા, રહેમ રહેમ રહેમ, સમજી ગયા, માફી. બરાબર છે. પછી એ ઇશ્કે હકીકી તરફ વળે છે. ઇશ્કે પહેલે ઇશ્કે મિજાજી, તમે પ્રેમ ની અંદર પ્રેમ ને ભલા શું શોક લોક સમજે, પ્રેમ ને ભલા શું લોક સમજે, પ્રેમ તો રીત છે બંદગી. બહુ સરસ. આ પ્રેમ કરો
અને પ્રેમ થકી જ તમે જો આગળ વધો તો ઈશ્વર પણ તમારી સાથે પ્રેમ જ ચાહે છે. ઈશ્વર કોઈ દિવસ તમને દબાવીને પ્રાર્થના કરવા નથી ચાહતા કે તમે એના પડ્યા કરો ને અમે તજવી. તમે એને હોત કે અસલ અલ્લાહ સે લગાવટ હે વરના મઝહબ મેં સબ બનાવટ. તમે અલ્લાહ ને પ્રેમ થી જીતી લ્યો, ઈશ્વર ને પ્રેમ થી જીતી લ્યો. હવે આ વાત કરો છો કે એકતા ની, મને ત્યારે બહુ હસી આવે છે કે આજે ઘણા ટાઈમ થી લોકો એકતા નો ઝંડો લઈને નીકળે કે એકતા નથી, એકતા નથી, એકતા નથી. હું બસ માં ટ્રાવેલ કરું છું, ટ્રેન માં ટ્રાવેલ કરું છું, રસ્તે બેસું, મેળામાં જાઉં છું, આમ છું, બધે અમે એક સાથે જોઈએ. ત્યાં મને તો ક્યાંય એકતા ખોવાઈ ગયું એવું લાગતું નથી. પણ ખરેખર જો ખોવાઈ ગયું હોય ને તે માનવતા ખોવાઈ ગઈ. માનવતા, માનવતા ને તમે જો, તમે જો માનવ હો તો તમે માનવતા નો ઝંડો લઈને, આજે માનવ નો ઝંડો લઈને નીકળવાળા બહુ ઓછા છે. હવે આપ ગઝલમાં કહો છો કે આપની ગઝલ નો જે મિજાજ છે, આપની ગઝલ નો જે રંગ છે એનો એમાં પડઘો પડે છે એવી પંક્તિ મને યાદ આવે છે કે મોહબ્બત ની સરગમ છે મારી ગઝલમાં. તો દર્શક મિત્રોને આપની એ એવી કેટલીક ગઝલો સાંભળવાની પણ ઈચ્છા જાગે સાહજિક રીતે જ. તો હવે કેટલીક ગઝલ કોઈ મુક્તકો એ આપ સંભળાવો. હકને જ જાણવો છે તો મંસૂર ને મળો, હકને જ જાણવો છે તો મંસૂર ને મળો, ને દર્શન ની તમન્ના છે તો જઈ તૂર ને મળો. હકને જ જાણવો છે તો મંસૂર ને મળો, ને દર્શન ની તમન્ના છે તો જઈ તૂર ને મળો, ને જીવન ને માણવું છે તો પ્રેમ થી મિત્રો. યાદ રાખજો મિત્રો, જીવન ને જો માણવું છે તો પ્રેમ થી મિત્રો આવો ને રુસ્વાસમાં મકફૂર ને મળો. બહુ ખૂબ. જીવન ને જો માણવું છે તો પ્રેમ થી મિત્રો આવો અને રુસ્વાસમાં મકફૂર ને મળો. આ મારી જીવન ફિલોસોફી છે. પછી જુઓ કે ધર્મ પ્રેમ ને ઇન્સાનિયત કે માનવતા જે કઈ વાળા બધી નાજાતી કે રંગ છું હું, રોશની છું, નૂર છું. રંગ છું હું, રોશની છું હું, નૂર છું, ને માનવી ના રૂપ માં મંસૂર છું. રંગ છું હું, રોશની છું, નૂર છું, માનવી ના રૂપ માં મંસૂર છું, ને પાપ પુણ્યો ની સીમા થી દૂર છું. પાપ પુણ્યો ની સીમા થી દૂર છું, માફ કર ફિતરત થી હું મજબૂર છું. ક્યાં બાત છે? પાપ પુણ્યો ની સીમા થી દૂર છું, માફ કર ફિતરત થી હું મજબૂર છું. શેર છે જુઆ ઇરશાદ ઈશ્વર કે ઘેન આંખો માં છે ઘેરી આંખ નો. ઘેન ઈશ્વર તરફ ઇશારો છે કે ઘેન આંખો માં છે ઘેરી આંખ નું, ને કોણ કહે છે હું નશામાં ચૂર છું. ક્યાં બાત છે? ઘેન આંખો માં છે ઘેરી આંખ નું, ને કોણ કહે છે હું નશામાં ચૂર છું. ને પાછો શેર જુઆ સુનાઈ કે કઈ નથી તોય જુઓ શું શું નથી. કઈ નથી તોય જુઓ શું શું નથી. શું શું નથી? હું સંયમ કુમકુમ છું, હું સિંદૂર છું. વાહ વાહ, બહુ ખૂબ સાહેબ. કઈ નથી તોય જુઓ શું શું નથી. હું સંયમ કુમકુમ છું, હું સિંદૂર છું, ને ભીત વચ્ચે છે ફક્ત અવકાશની. ભીત વચ્ચે છે ફક્ત અવકાશની. હા, આપે જે આપણે હમણાં વાત કરતા હતા કે ઈશ્વર થકી આપણે દૂર છીએ, એવું કઈ નથી. ભીત છે વચ્ચે ફક્ત અવકાશની, કેમ માનું તુજ થકી હું દૂર છું. હું તારાથી દૂર નથી. બીચ છે વચ્ચે ફક્ત અવકાશ ની, ને કેમ માનું તુજ થકી હું દૂર છું. તમારા જીવન સાથે નો શેર છે કે બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન. બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન, આમ છું ખાલી છતાં ભરપૂર ભરપૂર છું. બહુ ખૂબ. બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન, આમ છું ખાલી છતાં ભરપૂર છું. ને શેર સાંભળો કે હું ઇમામુદ્દીન, ઇમામુદ્દીન એટલે ધર્મેન્દ્રસિંહ દીન. હું ઇમામુદ્દીન ફક્ત રુસવા નથી. હું ઇમામુદ્દીન રુસવા એટલે બદનામ. હું ઇમામુદ્દીન ફક્ત રુસવા નથી, ખૂબ છું બદનામ પણ મશહૂર છું. મશહૂર છું. હું ઇમામુદ્દીન ફક્ત રુસવા નથી, ખૂબ છું બદનામ પણ મશહૂર છું. હવે એકાદ ગઝલ દર્શકો માટે અર્જ કરી દઉં. એના પહેલા મારી બે કથાઓ લોકોને બહુ પસંદ છે, એ પહેલા રજૂ કરું. પેલી કથા છે કે જીવન સાંભળવા જેવી કથા છે, સમજવા જેવી કે જીવન સિદ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો. જીવન સિદ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો, ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો. જીવન સિદ્ધિનો કેવળ સાર
સાધનમાં નથી હોતો, ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો, તે સદા રહેશે અમારો આ નવાબી ઠાઠો રૂસવા. સદા રહેશે અમારો આ નવાબી ઠાઠો રૂસવા, કે ખરો વૈભવ તો મનમાં હોય છે ધનમાં નથી હોતો. સદા રહેશે અમારો આ નવાબી ઠાઠો રૂસવા, કે ખરો વૈભવ તો મનમાં હોય છે ધનમાં નથી હોતો. ને બીજો જ એક વખત છે, ઘણો જીવનું છે પણ એ પણ ખૂબ જ લોકોને પસંદ છે, કે કોઈ જીવનની અવસ્થા નથી કાયમ અહીંયા, દુઃખ સુખ બચપણ બધો, કે કોઈ જીવનની અવસ્થા નથી કાયમ અહીંયા, દુઃખ અને સુખની ભલા કોણ પંચાયત કરે. કોઈ જીવનની અવસ્થા નથી કાયમ અહીંયા, દુઃખ અને સુખની ભલા કોણ પંચાયત કરે, તે જેને વૈભવનો અભિમાન છે મિથ્યા જગમાં, એને કેજો કે રૂસવાથી મુલાકાત કરે. કે મઝહબ અમારો ખૂબ જ અનોખો, મઝહબ અમારો ખૂબ જ અનોખો, અલ્લાહ ખાતર માથું ન મારો. ખુદા ખાતર તને ખેંચી ના જા મસ્જિદ મેં જાયદ, ખુદા ખાતર તને ખેંચી ના જા મસ્જિદ મેં જાયદ, કે મને ક્યાંય દેખાવ કાજે દેખાવું નથી ગમતું. ખુદા ખાતર મને ખેંચી ના જા મસ્જિદ મેં જાયદ, કે મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું. તે મઝહબ અમારો ખૂબ જ અનોખો, અલ્લાહ ખાતર માથો ન મારો. કાંટાએ હોય તો માથે ચડાવો, આ જમાનાની સાથે આપને સલાહ છે, કાંટાએ હો તો માથે ચડાવો, કરવો જ છે જો ગુલમાં ગુજારો. ને ઝઘડો પતાવો, આ ઝઘડો પતાવો આપ જ આવી, સગડા કહે છે રૂસવા અમારો. આ બ્રાહ્મણ કહે છે કે રૂસવા અમારો વાણિયા, એમ કે છે મુસલમાને તું જ આવીને પતાવી દે કે કોણનો છે. તો થેન્ક યુ વેરી મચ, બહુ જ મજા આવી. ને નીતિનભાઈ આપે પણ બહુ સરસ મને સવાલો પૂછ્યા, આશા છે કે આપને ને દર્શકોને, તમે એમ કીધું ને કે મારા પાસે બુદ્ધિ નથી, હૃદયવાની છે જે આવ્યો એ ગપશપ મેં કરીને. બરાબર છે, છતાં આપે ખાસ કરીને માનવતા વિશેની આપની જે કંઈ ફિલસૂફી છે અને માનવતાવાદી એવું આપનું જે વલણ છે, વિશેષ કરીને આપણા આપના કવિત્વમાં અને આપના વ્યક્તિત્વમાં પણ અમને જે અપીલ કરે છે, સ્પર્શે છે, એ અહીંયા આપે જે ખોલી બતાવ્યું એ માટે હું આપનો પણ આભાર માનું છું. થેન્ક યુ.